नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान मंजरी विद्यापीठ महोवा, हूँ शैलेश लाडुमोर, वीडियो लेक्चर में आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, आपने पहला लेक्चर में से एक खेत पद्धतिओ विषे अभ्यास कर गया। आजना अपना बीजा लेक्चर में पाक उत्पादन की मूलभूत पद्धतिओ विषे अभ्यास करीशुं। तो बुझोनो एवो प्रश्न छे कि डांगर ने शियाळामां शा माटे उછેરવામાં નથી આવતી। तो विद्यार्थी मित्रों, आपणे पहला लेक्चर में जे बे प्रकारना पाक छे, खरीफ पाक अने रवि पाक विषे अभ्यास करी गया। तो सामान्य रीते खरीफ पाक छे के जे पाकने छे वरसादने ऋतुमां रोपवामां आवे तेने खरीफ पाक छे कहे छे। तो डांगर छे ए खरीफ पाक छे। तो बूझोनो प्रश्न एवो छे कि डांगर ने शियाळामां शा माटे ઉછેરવામાં નથી આવતી। तो पहली छे ये जवाब आपे छे, डांगर ने वधारे मात्रामां पाणी જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે। એટલે આપણે જે પાક જે ઋતુ પ્રમાણે ઉછેરીએ છીએ તેનું કારણ મુખ્ય એ હોય છે। દાખલા તરીકે શિયાળામાં આપણે કોઈ પાક છે ઉછેરીએ તો એ પાકને વધારે પ્રમાણમાં છે એ ઠંડીની જરૂર હોય, એટલા માટે એવા પાક છે આપણે શિયાળામાં છે ઉછેરીએ છીએ એ રીતે। તો ચોમાસામાં જે પાક આપણે ઉગાડીએ છીએ તો જે પાકને વધારે વરસાદની જરૂર પડતી હોય એવા પાક આપણે ચોમાસામાં ઉગાડીએ છીએ। એમ ડાંગર પણ છે એક એવો પાક છે કે જે ચોમાસામાં છે ઉગાડીએ છીએ। તો એનું મુખ્ય કારણ એ છે કે ડાંગરનો પાક છે એને ખૂબ વધારે પ્રમાણમાં છે પાણીની જરૂર પડે છે, એટલા માટે આપણે ડાંગરને છે એ ચોમાસામાં ઉગાડીએ છીએ। પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ છે એ સમયાંતરે કરવી પડે છે। એટલે કોઈ પણ પાક છે એને ઉગાડવા માટે છે એક ખેડૂતને છે ખેતીમાં ઘણી બધી પ્રક્રિયાઓ કરી અને પછી છે એ પાકને ઉગાડવો પડે છે। તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો। એટલે વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ આવું છે જોયેલું હોય કે કોઈ માળી હોય કે બાગ બગીચા હોય તો બાગ બગીચામાં ફૂલ છોડ કે કોઈ વૃક્ષ વાવવા માટે જે પ્રક્રિયા કરવી પડે છે, અથવા તમારા ઘરે છે કોઈ વનસ્પતિને ઉગાડવી હોય તો આપણે જે પ્રક્રિયા કરીએ તો આવી જ પ્રક્રિયાઓ છે ખેડૂત કરે છે અને પછી પાક છે એ ઉગાડે છે। આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિઓ છે કહેવામાં આવે છે। તો પાક ઉગાડતા પહેલાં અથવા પાક છે એને ઉછેરતા પહેલાં છે, વાવતા પહેલાં જે ખેતીમાં જે કાર્ય કરવું પડે છે અથવા ખેતીમાં જે પ્રવૃત્તિઓ કરવી પડે છે, તો આ જે પ્રવૃત્તિઓ છે એને ખેત પદ્ધતિઓ તરીકે ઓળખીએ છીએ। જે ખેત પદ્ધતિઓ છે, જુદા જુદા પ્રકારની ખેત પદ્ધતિઓ છે એ જે નીચે આપેલ છે તો એમાં પહેલી જે છે ભૂમિને તૈયાર કરવી, પહેલી ખેત પદ્ધતિ છે એ ભૂમિને તૈયાર કરવી, પછી રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ। તો આવી જુદા જુદા પ્રકારની ખેત પદ્ધતિઓ છે તેનો આપણે વિગતવાર છે એ ક્રમસર અભ્યાસ કરીશું। તો સૌથી પહેલી જે ખેત પદ્ધતિ છે ભૂમિને તૈયાર કરવી, એટલે કોઈ પણ પાક છે એ ખેડૂત વાવે અથવા તો કોઈ પણ પાક છે એને એનું વાવેતર કરતાં પહેલાં અથવા એને ઉગાડતા પહેલાં, કોઈ પણ પાકને છે એ ઉગાડતા પહેલાં ખેડૂત છે આ રીતે ક્રમસર છે એ તૈયારી છે એ કરે છે। તો સૌથી પહેલાં ભૂમિને છે તૈયાર કરવી પડે છે, એટલે જમીન છે
જમીનને કોઈ પણ પાકને ઉગાડવા માટે છે એ તૈયાર કરવી પડે છે. તો એમાં શું કરવામાં આવે તો આપણે એ વિગતવાર છે સમજીએ. પાક ઉછેરતા એટલે રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. એટલે ખેત પદ્ધતિઓ છે એનું પ્રથમ ચરણ છે, અથવા તો પહેલું સ્ટેજ છે, કે કોઈ પણ પાક છે એ જમીનમાં ઉછેરતા પહેલાં ભૂમિને છે તૈયાર કરવી પડે છે. તો એમાં શું કરવામાં આવે, માટીને ઉપર નીચે કરવી અને પોચી તે ખેતીનું મહત્વપૂર્ણ છે કાર્ય છે. એટલે સૌથી પહેલાં છે એ માટીને ઉપર નીચે છે એ કરવી પડે છે, એટલે કે ભૂમિ છે એને પોચી છે એ કરવી પડે છે. આથી મૂળ છે એ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે. તો આવું શું કામ કરવું પડે, કોઈ પણ પાક છે એને રોપતા પહેલાં કે વાવતા પહેલાં છે એ જમીનને ઉપર નીચે શું કામ કરવી પડે છે, એટલે કે પોચી છે એ શું કામ કરવી પડે છે. તો આપણે આપણને છે ખ્યાલ આવી શકે કે પોચી જમીનમાં વનસ્પતિના મૂળ છે એ ઝડપથી છે એ ઊંડા ઉતરી શકે, એટલે આથી મૂળ છે જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે. ઓછી માટી શા માટે, મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ છે આપણે અગાઉના ધોરણમાં છે અભ્યાસ કરી ગયા કે વનસ્પતિ શ્વસન માટે છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ લે છે એ જુદા જુદા ભાગો કરે છે, પર્ણ દ્વારા છે, પછી વનસ્પતિના પ્રકાંડ વડે પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ લે થતી હોય છે એટલે શ્વસન કરે છે, અને મૂળ પણ છે એ શ્વસન કરે છે. એટલે મૂળ માટેની શ્વસન માટેની હવા છે એને જમીનમાંથી છે મેળવવી પડે છે. એટલે ઓછી જમીન છે એ શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે, તો આપણે સમજીએ. ઓછી માટી છે એ માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. તો આ બધાય જે આપણે પોચી જમીન છે એ કરીએ છીએ, અથવા તો માટીને જે ઉપર નીચે કરીએ છીએ, એના બધા જ ફાયદાઓ છે. એક તો પહેલો ફાયદો જે આપણે ભણી ગયા કે પોચી જમીનમાં મૂળ છે એ ઊંડાઈ સુધી જઈ શકે છે. પછી જો જમીન છે એ પોચી હોય તો મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે, એટલે સારી રીતે છે એ મૂળ શ્વસન કરી શકે છે. અને પોચી જમીનમાં છે, પોચી માટીમાં છે એ અળસિયા અને સૂક્ષ્મ જીવો છે એ સારી રીતે વિકાસ કરી શકે. તો આ સજીવો છે એને ખેડૂતના મિત્રો છે એ કહે છે. સૂક્ષ્મ ઘણા આપણને ખ્યાલ છે કે જમીનમાં છે ઘણા બધા સૂક્ષ્મ જીવો રહેતા હોય છે, જે એ વનસ્પતિને ઉગવામાં અથવા વનસ્પતિના વિકાસમાં છે એ ખૂબ જરૂરી છે. એમ આપણે અગાઉના ધોરણમાં છે એ ભણી ગયા કે અળસિયા છે એ ખેડૂતના મિત્રો છે. તો એવું શું કામ કહીએ છીએ, કારણ કે અળસિયા છે એ જમીનને છે પોચી બનાવે છે, અને જમીન પોચી બનવાથી પાક છે એ સારો થઈ શકે, એટલા માટે અળસિયા છે એ ખેડૂતના મિત્ર છે. તો અળસિયા છે એ શું કરે કે માટીને ઉપર નીચે કરી અને પોચી કરે છે, અને મોટે ભાગે અળસિયા છે એનો ખોરાક છે એ માટી છે. એટલે માટીનો એ ઉપયોગ કરી અને સેન્દ્રિય પદાર્થો છે એ જમીનમાં છે એ છોડે છે, એટલે ઉત્સર્ગ દ્રવ્યો તરીકે જે પદાર્થો છોડે છે જમીનમાં એ જમીનમાં ભળવાથી છે એક પ્રકારના ખાતરનું છે કામ કરે છે, એટલે કે પોષક દ્રવ્યો છે ઉમેરે છે. એટલે અળસિયા છે એ જમીનને ઉપર નીચે કરે, પછી તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો છે એ ઉમેરે છે. પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે, તો આપણે એના ઘણા બધા કારણો છે એ અભ્યાસ કરી ગયા કે માટીને ઉપર નીચે અથવા તો પોચી કરવાથી છે એ ઘણા બધા ફાયદાઓ છે થાય છે. તો વધારે આપણે આગળ છે અભ્યાસ કરીએ. તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં છે એ ખનિજ એટલે કે પોષક તત્વો, પાણી, વાયુ તથા કેટલાક સજીવો છે એ જોવા મળે છે.
તો આ બધી જ વસ્તુઓ છે એ જમીનમાં છે એ હાજર હોય છે, માટીમાં છે એ હાજર હોય છે. એટલે જમીનમાં છે પોષક તત્વો રહેલા હોય, પાણી, વાયુ એટલે હવા તથા કેટલાક પ્રકારના સજીવો પણ છે એ જમીનમાં રહે છે. તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ છે એ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. આ રીતે મૃતદેહમાં રહેલા કેટલાક પોષક તત્વો જમીનમાં ભળી જાય છે. એટલે કોઈ પણ મૃત વનસ્પતિઓ અથવા પ્રાણીઓ હોય તો એ એટલે કોઈ પણ મૃત વનસ્પતિ કે પ્રાણીઓ છે એ જમીનમાં ભળે તો એમાં જે જમીનમાં રહેતા સૂક્ષ્મ જીવો છે એનું ખાતરમાં છે રૂપાંતર કરે છે, એટલે એનું વિઘટન કરી નાખે છે, અને વિઘટન કરી અને જમીનમાં છે એ ભેળવી દે છે કે જેથી જમીનને છે એ પોષક તત્વો છે મળી રહે છે. એટલે આ રીતે મૃતદેહમાં રહેલા કેટલાક પોષક તત્વો છે જમીનમાં ભળી જાય છે. આ પોષક દ્રવ્યો છે વનસ્પતિઓ દ્વારા ફરી શોષણ પામે છે. એટલે આવી રીતે સતત પોષક તત્વો છે એ જમીનને મળતા રહે છે અને આ પોષક તત્વોનો ઉપયોગ છે વનસ્પતિ સતત ઉપયોગ કરી શકે છે. કારણ કે ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ છે એ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો છે, તમને ખ્યાલ હશે કે જમીનની અમુક ઊંડાઈ સુધી અથવા જમીનના થોડાક ભાગ સુધી છે એ મોટા ભાગના પોષક તત્વો છે એ જમીનના ઉપરના સ્તરમાં અથવા જમીનના ઉપરના પોપડામાં જ છે એ રહેલા હોય છે, અને વનસ્પતિને છે એનો વિકાસ છે અથવા વનસ્પતિના મૂળ છે એ પણ અમુક સેન્ટીમીટર સુધી છે એ વિકાસ પામતા હોય છે. એટલે કેટલાક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ છે વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી અને પોછી કરવાથી છે એ પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ છે આવી જાય છે. એટલે જમીનને આપણે ઉપર નીચે કરીએ અથવા તો પોછી બનાવીએ તો જે જમીનમાં અંદર જે પોષક તત્વો રહેલા છે એને ઉપર નીચે કરવાથી અંદર રહેલા પોષક તત્વો છે ઉપર આવી જાય છે, જેથી કરીને વનસ્પતિ એનો સારી રીતે ઉપયોગ કરી શકે અને વનસ્પતિ છે એનો વિકાસ છે કરી શકે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી અને સારી રીતે છે વૃદ્ધિ પામી શકે છે. એટલા માટે ઉપર નીચે અને જમીન છે એને ઉપર નીચે અને પોછી કરવી પડે છે. એટલે કે કોઈ પણ પાક રોપતા પહેલાં અથવા કોઈ પણ પાક છે એને વાવતા પહેલાં છે આ રીતે જમીન છે એને ઉપર નીચે કરવી અને પોછી બનાવવી છે એ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. હવે માટી છે એને ઉપર નીચે અને પોછી કરવાની ક્રિયાને ખેડાણ છે એ કહે છે. એટલે આપણે જે અત્યાર સુધી વાત કરી કે જમીનને છે ઉપર નીચે કરવી પડે છે અથવા પોછી કરવી પડે છે, તો આ જે પોછી કરવાની જે પ્રક્રિયા છે અથવા તો જે જમીનને ઉપર નીચે કરવાની પ્રક્રિયા છે એને ખેડાણ તરીકે છે ઓળખવામાં આવે છે અથવા ખેડ પણ છે એને કહેવામાં આવે છે. એટલે ખેડ કરવી પડે છે. એટલે માટીને ઉપર નીચે અને પોછી કરવાની ક્રિયાને ખેડાણ છે કહે છે. આ પ્રક્રિયાને છે હળ ચલાવીને કરવામાં આવે છે. તો ખેડાણની પ્રક્રિયા છે એ જે સાધન વડે અથવા તો જે ઉપકરણ વડે છે કરવામાં આવે છે એને હળ છે કહે છે. એટલે હળની મદદથી છે એ ખેડાણ છે કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હળ છે એ લાકડાનું અથવા લોખંડનું બનેલ હોય છે. એટલે મોટા ભાગે પહેલાંના સમયમાં છે એ લાકડાના હળનો છે ઉપયોગ કરવામાં આવતો, જ્યારે હાલના સમયમાં છે એ મોટા ભાગના
હળ છે એ લોખંડમાંથી છે એ બનાવેલા હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પડી શકે છે. એટલે જો માટી વધારે સૂકી હોય, જમીન છે એ વધારે સૂકી હોય, એટલે ખૂબ જ જમીન છે એ કડક બને છે, એટલે એને કારણે એમાં હળ ચલાવવું છે એ થોડુંક મુશ્કેલ બને છે. એટલે આવી જો વધારે ખૂબ કડક જમીન હોય અથવા તો સૂકી જમીન હોય તો એમાં પાણી આપવામાં આવે છે પહેલાં, પછી એના ઉપર છે હળ ચલાવવામાં આવે છે. ખેડેલ ખેતરમાં છે માટીના મોટા મોટા ટુકડા પણ હોઈ શકે છે, તેને ઢેફા છે કહેવામાં આવે છે. એટલે જ્યારે ખેતરમાં છે એ હળ ચલાવવામાં આવે તો હળ ચલાવવાને કારણે છે એ માટીના મોટા મોટા છે એ ટુકડાઓ છે નીકળે છે, એટલે એને સામાન્ય રીતે ઢેફા તરીકે પણ છે ઓળખવામાં આવે છે. તો આ જે માટીના જે મોટા ટુકડાઓ નીકળે છે જેને આપણે ઢેફા છે કહીએ છીએ, તો આ એને એક પાટિયાની મદદથી છે એ તોડવા આવશ્યક હોય છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક હોય છે. એટલે આ જે ઢેફાઓ નીકળે છે એને એક પાટિયાની મદદથી છે તોડવામાં આવે છે, એને નાના નાના ટુકડાઓ છે કરવામાં આવે છે, જેથી કરીને સારી રીતે આપણે એમાં વાવણી કરી શકીએ અને એ ખેતરમાં છે સારી રીતે આપણે સિંચાઈ કરી શકીએ, પાણી આપી શકીએ. એટલા માટે ખેતરને છે સમથળ કરવું પડે છે, સમતલ છે કરવું પડે છે. એટલે આ કાર્ય છે સમાર દ્વારા કરવામાં આવે છે. તો ખેતરને જે સમથળ કરવા માટે અથવા તો ખેતરને જે સમતલ બનાવવા માટે, એટલે જે ખેડ દરમિયાન જે ઢેફાઓ નીકળે છે તો એ ઢેફાઓને જે ભાંગવા માટે આપણે જે ઉપકરણનો ઉપયોગ કરીએ છીએ તો એને સમાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે સમારની મદદથી ખેતરને છે સમતલ છે કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો કે એક ખેડૂત છે એ બળદ વડે ખેડ કરે છે અને લાકડાના હળનો ઉપયોગ કરી અને જમીનને છે એ ખેડે છે. આ ફોટોગ્રાફ છે એ લાકડાના હળનો છે. તો એના સિવાય બીજા આ પ્રકારના હળો પણ છે એ જોવા મળે છે. એટલે આવા જુદા જુદા પ્રકારના લાકડાના અથવા લોખંડના હળનો ઉપયોગ કરી અને જમીનને છે પોચી કરવામાં આવે છે અથવા તો જમીનમાં ખેડ કરવામાં આવે છે. આ ફોટોગ્રાફ્સમાં લોખંડનું હળ દર્શાવેલ છે. તો આધુનિક સમયમાં છે મોટા ભાગે ટ્રેક્ટરની મદદથી છે એ ખેડ કરવામાં આવે છે અને ટ્રેક્ટરમાં આ પ્રકારના હળનો છે ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રકારના હળ વડે છે આપણે ખૂબ સારી રીતે ખેડ કરી શકીએ છીએ અને ઊંડી ખેડ છે કરી શકીએ છીએ, એટલે વધારે ઊંડાઈથી છે એ જમીનને છે ઉપર નીચે કરી શકીએ. તો આવા જુદા જુદા પ્રકારના છે એ લાકડાના અને લોખંડના હળનો છે ઉપયોગ કરવામાં આવે છે. તો આ ફોટોગ્રાફ્સમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર વડે છે એ ખૂબ ઊંડાઈથી છે જમીનને ઉપર નીચે કરવામાં આવે છે, એટલે કે લોખંડના હળ વડે છે એ ખેડ છે એ કરવામાં આવે છે. તો આમાં તમે જોઈ શકો છો કે ખેડ દરમિયાન છે એ માટીના મોટા મોટા ટુકડાઓ છે નીકળે છે કે જેને આપણે સામાન્ય રીતે ઢેફા તરીકે ઓળખીએ છીએ. તો આ ઢેફાઓ જે નીકળે છે અથવા માટીના જે મોટા ટુકડાઓ છે નીકળે છે એને આવા સાધનો વડે છે એ તોડવામાં આવે છે, એટલે કે આવા સાધનોની મદદથી છે એ જમીનને છે સમતલ
બનાવવામાં આવે છે, જેને લેવલર અથવા તો સમાર તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આ સાધનો મોટા ભાગે છે એ ટ્રેક્ટર વડે છે ચલાવવામાં આવે છે. એટલે કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. એટલે ખેડ કરતાં પહેલાં ઘણી વખત એવું બને કે ખેડૂત છે ખેડ કરતાં પહેલાં છે એ કુદરતી ખાતર છે એ જમીન પર છે છાંટી દે છે અને પછી છે ખેડ કરે છે. તો એનાથી શું ફાયદો થાય? એનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે. એટલે જે ખાતર જે છાંટવામાં આવ્યું છે એ બરાબર છે એ જમીનમાં ભળી શકે. જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. એટલે બીજ વાવતા પહેલા અથવા બીજ રોપતા પહેલા છે એ જમીનને પાણી આપી અને પછી છે એ બીજ છે વાવવામાં આવે. એટલે આવી રીતે સૌથી પહેલા છે એ કોઈ પણ પાક છે એને ઉછેરતા પહેલાં અથવા તો કોઈ પણ પાકને છે વાવતા પહેલાં ભૂમિને છે એ તૈયાર કરવી પડે છે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એટલે સુધી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.